આટલા ફટાફટ બની જતા તળ્યા વગરના હેલ્ધી ટેસ્ટી ગોટા તમે ક્યારે બનાવ્યા છે ને? તળ્યા વગરના ગોટા બનાવવા માટે એક વાટકી જેટલો ચણાનો લોટ લીધો છે, સ્વાદ અનુસાર મીઠું, એક ચમચી જેટલું લાલ મરચું પાવડર, લીલા મરચાંનો પણ તમે ઉપયોગ કરી શકો છો, બટ જે હેલ્થ માટે સારું હતું નથી એટલા માટે મેં એડ નથી કર્યું. અહીંયા મેં આખા કાળા મરી એડ કર્યા છે. જો નાના બાળકો માટે બનાવતા હોય તો આખા મરી એડ ન કરવા. સ્વાદ અનુસાર ખાંડ એડ કરીશું એક મોટી ચમચી જેટલી. સારી રીતે આને બધું જ મિક્સ કરી લેવાનું. અહીંયા મેં સુકવેલી જે મેથી હોય છે, જેને આપણે કસ્તુરી મેથી કહીએ છીએ, એ અને સુકવેલી કોથમીર એડ કરી છે. આની જગ્યાએ તમે લીલી મેથી અને લીલી કોથમીર પણ લઈ શકો છો, જે વધુ ટેસ્ટી લાગશે. હવે થોડું થોડું પાણી એડ કરીશું અને સારી રીતે આને મિક્સ કરતા રહીશું. તળ્યા વગરના આપણે ગોટા બનાવવાના છે, એટલા માટે જે બેટર છે એ આ ટાઈપનું રાખવાનું છે. તમે જોઈ શકો છો કે જે આટલી થિકનેસ છે એ પરફેક્ટ છે. તો ગોટા માટેનું મેં બેટર તૈયાર કરી લીધું છે. મિત્રો, ખરેખર આ ગોટા બહુ જ ટેસ્ટી લાગે છે, એકવાર ચોક્કસથી બનાવજો. અહીંયા મેં લીધી છે એક અપમ ટ્રે. આટલું બધું તેલ નથી લેવાનું, બટ આનો હું થોડોક કંઈક અલગ રીતે ઉપયોગ કરવાની છું. જે ખીરું તૈયાર કર્યું છે એની અંદર અડધી ચમચીથી થોડા વધારે હું સોડા એડ કરું છું, ટાટા સોડા. હવે જે આ તેલ ગરમ થયું છે એ આપણે ટાટા સોડા ઉપર એડ કરીશું અને સારી રીતે આને મિક્સ કરી લઈશું. તો 2-3 ચમચી જેટલું આ તેલ એડ કરવાનું. હવે આને સારી રીતે એકવાર મિક્સ કરી લઈશું તો બેટર આપણું સરસ મજાનું તૈયાર છે અને એકદમ ટેસ્ટી લાગે છે. શરૂઆતમાં તમારે તેલ થોડું વધારે લેવાનું, મતલબ કે આટલું બહુ વધારે નહીં, અને ત્યાર પછી 1 ટીંબા જેટલું તેલ લેવાનું અને બધા જ ગોટા 1 ટીંબા તેલમાં તમે પાડી શકો છો. બહુ જ સરસ જ લાગશે. હવે આપણે બેટર એડ કરીશું. તો બધું જ બેટર હું આની અંદર એડ કરી દઉં છું. અને જે બેટર છે આપણે ફૂલ નથી ભરી દેવાનું આ ખાનાની અંદર, આપણે આટલું જ ભરીશું. જો વધારે ભરી દઈશું તો જ્યારે ફૂલશે ત્યારે ઉભરાઈને બહાર આવી જશે. હવે આને ઢાંકી અને સારી રીતે કૂક કરી લઈશું 1 મિનિટ માટે. 1 મિનિટની અંદર આ સારી રીતે કૂક થઈ જાય છે. ઉપરથી તમે અડશો હાથે ચીપકે નહીં ત્યારે તમારે ટર્ન કરી લેવાનું છે. તો મેં આને ટર્ન કરી લીધું છે અને જે વચ્ચે મૂક્યા હતા ગોટા એ ઝડપથી કૂક થઈ ગયા છે અને તમે જોઈ શકો છો કે અંદર સુધી બહુ જ સરસ ચડ્યા છે. ખરેખર બહુ જ ટેસ્ટી લાગે છે. આની સાથે ગરમા ગરમ તમે કઢી બનાવી શકો છો અને ચા સાથે પણ બહુ જ સરસ લાગશે. આ મોટી સાઈઝનો ગોટો હતો. તમે જોઈ શકો છો કે મોટી સાઈઝનો ગોટો પણ અંદરથી બહુ જ સરસ રીતે કૂક થઈ જાય છે અને એકદમ સોફ્ટ થયા છે. બંને સાઈડથી આ રીતે કૂક થઈ જાય ત્યાર પછી આને આપણે એક પ્લેટમાં નીકાળી લઈશું. બધા જ ગોટા બહુ જ સરસ રીતે કૂક થઈ ગયા છે, તમે જોઈ શકો છો. ચાલો હું આને તોડીને બતાવું. તો તમે મિત્રો જોઈ શકો છો કે આ ખરેખર બહુ જ સરસ થયા છે, ટેસ્ટમાં પણ અને દેખાવમાં પણ એકદમ પોચા રૂ જેવા થયા. ચાલો હું તો ચા સાથે ચોક્કસથી એન્જોય કરીશ. ચા પણ તૈયાર છે, ગોટા પણ તૈયાર છે. તમારે ખાવા હોય તો તમારા ઘરે બનાવો અને કેવા બનાવ્યા છે ચોક્કસથી કોમેન્ટ કરીને કહેજો. અને હા ફ્રેન્ડ્સ, આ સિવાય મેં મારી ચેનલ ઉપર ઘણી બધી રેસીપી અને ઘણી નવી એવી ટિપ્સ આપી છે, જે તમે ક્યાંય નહીં જોઈ હોય તો ચોક્કસથી જોજો. વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. હવે આપણે ફરીથી મળીશું એક નવી ટિપ્સ અને એક નવી સાથે. તો બાય.